આજે મેં એટલા બધા વખાણ આપના સાંભળ્યા, મને લાગે છે મારે એકાદ રવિવારે આવીને એ ગીતાના શ્લોક વિશે સાંભળવું પડશે, કારણ કે ગીતા મારો પ્રિય વિષય છે. અને મને અંગત રીતે એવું હંમેશા લાગ્યું છે કે એ લેસન ઓફ લાઈફ છે. હાર્વર્ડમાં ગીતા ભણાવવામાં આવે છે અને આપણે ત્યાં લોકો ગુજરી જાય પછી ગીતા બેસાડે નહીં, પણ બ્રાહ્મણ વાંચે, આપણને તો એમાં રસે ન હોય. પણ ગીતા જો સમજાય તો હું માનું છું જીવન સમજાય, સંબંધો સમજાય, આપણો ખાલીપો ભરી શકે એવું આ પુસ્તક છે. એમણે વાત કરી સ્ત્રીના સાત આભૂષણોની. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે આપણે ઉજવીએ છીએ, સારી વાત છે, પણ આ પશ્ચિમથી આવેલી સંસ્કૃતિ છે. કોઈ એક દિવસ સ્ત્રીનો ઉજવવો પડે એ વાત જ હું માનું છું આ દેશને કદી જોઈતી નહોતી, આ દેશમાં એની જરૂરત જ નથી. આ દેશ તો રોજે રોજ સ્ત્રીને નમતો દેશ છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. સ્ત્રીને ગૃહલક્ષ્મી કહેવામાં આવી, ગૃહિણી એટલે કુગૃહ જેનું ઋણી છે તે ગૃહિણી છે, અન્નપૂર્ણા છે, લક્ષ્મી છે, સાક્ષાત સરસ્વતી છે, જનની છે, ભગિની છે. એવી જે સ્ત્રી છે એને તો રોજે રોજ નમે છે આ દેશ. દેવોને હથિયાર જોઈએ, હિંમત જોઈએ, તાકાત જોઈએ, શક્તિ જોઈએ તો કોની પાસે જાય? કોની પાસે? હું ચાઇનીઝમાં બોલું છું, તમે સાંભળો છો તો મને જવાબ આપો, કોની પાસે જાય? કાલી પાસે. પૈસા જોઈએ તો લક્ષ્મી પાસે, અને જ્ઞાન જોઈએ તો? તો દેવો પણ જેને નમે છે એવી આ સ્ત્રી છે. એનો કોઈ એક દિવસ હોય જ નહીં, એના તો બધા દિવસ છે. એના રોજે રોજ સવારથી સાંજ સુધી એનો જ દિવસ છે. એટલે કોઈ એક દિવસ માગે ત્યારે મને એવું લાગે કે સ્ત્રી પોતાની જાતને ક્યાંક કશેક ઓછી માને છે, માટે એક દિવસ માંગે છે. ન માંગો એક દિવસ છે ને માટે, આપણે તો આખું વરસ સેલિબ્રેશન છે, અસ્તિત્વનો ઉત્સવ છે એ સ્ત્રી છે. બહુ સુંદર કહ્યું કે પ્રકૃતિ, સ્ત્રી પ્રકૃતિ છે. શું છે પ્રકૃતિ? આપણને જીવતા રાખે એ પ્રકૃતિ છે. આપણે શ્વાસ લઈએ છીએ કારણ કે હવામાં ઓક્સિજન છે. આપણે ખાઈ શકીએ છીએ કારણ કે અનાજ ઉગે છે. આપણે જીવી શકીએ છીએ કારણ કે શરીરમાં રક્ત ફરે છે. આ બધું પ્રકૃતિ છે, અને બધું શક્ય છે કારણ કે માં છે. એટલે હું તો એવું જ હંમેશા માનતી આવી છું કે કોઈ એક દિવસ માંગવાની સ્ત્રીએ જરૂરત જ નથી. પણ છતાંય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ઉજવીએ છીએ તો એની પણ ઉજવણી આનંદથી જ કરીએ, અસ્તિત્વનો પણ ઉત્સવ ઉજવીએ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ ઉજવણી કરીએ. ભગિની સમાજે જે ઉપક્રમ પસંદ કર્યો છે એ પણ સુંદર જ છે. કોઈ એક કારણ જોઈએ મહેમાનને બોલાવવાનું, રોજ વાર હોય ને એક દિવસ તહેવાર હોય, એમ આજે તહેવાર છે, રોજ વાર હોય અને આજે તહેવાર છે, એવા તહેવારે આજે હું અહીંયા ઉપસ્થિત થઈ છું એનો મને આનંદ છે. હેમા ભાભી દાહોદ આવવાનું કે એટલે એકચ્યુઅલી વક્તવ્ય ન પણ રાખે તો હું તો આવી જ જાઉં, મારું ઘર છે અહીંયા. શ્રેયસભાઈ આવતાની સાથે મને કહ્યું વેલકમ હોમ, અને ત્યારે સૌથી પહેલી ફિલિંગ એ થાય મારા તો મા બાપ નથી, ભાઈ સગો છે નહીં, એટલે અહીં તો પિયર જ છે એવું મને હંમેશા લાગ્યું છે. સો ફોર મી ધીસ ઇઝ અ હોમ. વાત મારે કરવાની છે એકબીજાને ગમતા રહેવાની, અને મારે અહીંથી જ શરૂ કરવું છે. કોઈ એક વ્યક્તિ તમને શું કામ ગમે અથવા ન ગમે? આપણને ઘણી વાર એવું નથી થતું કે કોઈ માણસ આપણને જોઈને જેમ થાય કે આપણાથી દૂર રહેતો સાર, કઈ લેવા દેવા ન હોય, એને આપણું કઈ ન બગાડ્યું તોય તમને એમ થાય મને નથી ગમતો, મને નથી ગમતી. ત્યારે એક સવાલ એવો થાય કે કોઈ આપણને કેમ ન ગમે? કશું બગાડ્યા વગર, એને પૂરેપૂરા ઓળખ્યા વગર પણ આપણા મનમાં એક નાનકડો અણગમો જન્મે વ્યક્તિ વિશે, ત્યારે એનો એક સૌથી સાદો અને સરળ સિદ્ધાંત એ છે કે બે પરસ્પર વિરોધી ધ્રુવો એકબીજાથી અપાકર્ષણ કરે. તમે મેગ્નેટને બે જો ઊંધા મૂકો તો બંને એકબીજાને ધક્કો મારે. માનસિકતા એવી હોય વ્યક્તિની કે એના એના બોડી લેંગ્વેજમાં, એના ઓરામાં, એના અસ્તિત્વમાં, એની વાતમાં, એના શબ્દોમાં, એની વાણીમાં, એના વર્તનમાં, એના વ્યવહારમાં તમને એમ લાગે કે આની જોડે મજા નહીં પડે. અને કોઈ વ્યક્તિ એવી હોય કે જેને આપણે મળીએ ને તરત જ ઇન્સ્ટન્ટ કનેક્ટ થાય, તમને 5 જ મિનિટમાં એમ લાગે કે આની જોડે મજા જ પડશે.
આપણે ન પણ ઓળખતા હોઈએ તો વધુ ઓળખવાનું મન કરે, આપણે એની સાથે કોઈ સંબંધ ન હોય તો એની સાથે વાત કરવાની ઈચ્છા થાય, કારણ કે એના અને આપણા બે સમાન ધ્રુવો એકબીજાને આકર્ષે. આપણે બધા એનર્જીથી સંચાલિત છીએ, આપણા બધાના શરીરમાં ઉર્જા છે, એનર્જી છે, અને એનર્જીની એક ઓરા છે આપણા શરીરની આસપાસ. એ એનર્જીનો એક આકાર છે, દેખાતો નથી, બધાને નથી દેખાતો, જ્ઞાનીને દેખાતો પણ હશે કદાચ. એ એનર્જી એકબીજાને આકર્ષે અને એનર્જી એકબીજાને ધકેલે. હવે આ એનર્જી જનરેટ ક્યાંથી થાય છે ત્યાં આવીએ. તમે જે વિચારો છો, તમે જે ખાઓ છો, તમે જે જીવો છો, તમે જે બોલો છો, એ બધું જ તમારી ભીતર એક ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. કેટલી બધી સ્ત્રીઓ મને એવી મળે કે જે લોકોના કબાટોમાં વર્ષોથી બ્લાઉઝ મૂકી રાખ્યા હોય, કેમ તો કે હું પાતળી થઈશ ત્યારે પહેરીશ. આપે નહીં કોઈને. લગ્ન ટાઈમની સાડીઓ બધી સાચી બેસી ગઈ હોય સિલ્કમાંથી, પણ કે મારા લગ્નની સાડી છે. દિવાળી આવે ને બધા માળિયા પરથી બધું ઉતારે, એવું નક્કી કરે કે આ વખતે નક્કામું કાઢી જ નાખવું છે. કાઢે નહીં કાંઈ, પાછું મૂકે ત્યારે બધું કામનું જ લાગે. આ તો જોઈએ. મારે સૌને કહેવું છે કે નક્કામા વિચારો, નક્કામી વસ્તુ અને નક્કામું વર્તન, આ જો તમારી ભીતર હશે ને તો તમારી ઉર્જા નેગેટિવ થઈ જશે. ખોટું વિચારવાનું છોડી દો. હું એવા કેટલાય લોકોને ઓળખું છું, ને મને પણ ક્યારેક એવું થાય છે, તમને પણ થતું હશે, કે આપણે ફ્રિજ પાસે પહોંચીએ અને વિચાર કરીએ કે હું કેમ આવેલી, કઈ તો મને જોઈતું હતું, મારે તમને શું આપવાનું હતું, મારે કોને ફોન કરવાનો હતો, 5 મિનિટ પહેલા, 3 મિનિટ પહેલા, 2 મિનિટ પહેલા થયેલી વાત કે વિચાર તમને યાદ નથી, પણ એમને જ પૂછો કે 10 વર્ષ પહેલા તમે અમદાવાદ લગ્નમાં ગયેલા ત્યારે તમારા જેઠાણીએ શું કરેલું. અક્ષરશઃ તમને આમ પરિસ્થિતિનું વર્ણન પિક્ચર જતા હોય એવી રીતે બતાવે, કારણ કે નેગેટિવ સંગ્રહવું આપણને બધાને ગમે છે. આપણે બધા ખોટા વિચારોને એટલા બધા સંગ્રહી રાખીએ છીએ કે પછી સારા વિચારોની જગ્યા રહેતી નથી, કારણ કે તમારા મગજનું જીબી તો નક્કી છે, તમને અમુક જીબી સાથેનું મગજ મળ્યું છે કે આમાં આટલું રહેશે, આટલી ફાઇલો. હવે નકામી ફાઇલો એટલી બધી ભેગી કરી છે કે પેલી કામની, સારા વિચારોની. નલિનભાઈની ગીતા સાંભળીને ઘરે આવે, પૂછો કે શું સાંભળ્યું, આખું આ લેક્ચર ફરી રિપીટ કરો. કઈ તો કહેતા હતા, બહુ સરસ બોલે છે, પણ શું બોલે છે તો તમે રિપીટ નથી કરી શકતા, કારણ કે એ સંઘરવા માટેની જે જગ્યા જોઈએ એ જગ્યા તો ઓલરેડી નેગેટિવ વિચારોએ રોકી લીધી છે. મને આ નથી ગમતું, મને પેલું નથી ગમતું, હું દુખી છું. હું હંમેશા કહું છું કે મોટા ભાગની સ્ત્રીઓને દુખી હોવાનું સુખ હોય છે. બે ભેગી થાય ને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ કન્વર્સેશન, કે બોલો અમારા ઘરમાં તો અરે કે એ તો કઈ નહીં, હું તમને કહું, એટલે તમારું તો કઈ નહીં, મારું દુઃખ સાંભળો તમે, મારું એનાથી મોટું દુઃખ છે. પણ જો સુખની વાત કરવાની આવે તો સૌને શોધવું પડે છે, અને ત્યારે મને એમ થાય કે શોધવું પડે ને એને સુખ ન કહેવાય, ભીતર અસ્તિત્વ સાથે ધબકતું હોય, મહેકતું હોય, એને સુખ કહેવાય. તમારે વિચારવું પડે કે મારા જીવનમાં શું સારું. તમે એમ કહો કે 2 સારી અદ્ભુત વાત તમારા પતિ વિશે, તમારા દીકરા વિશે, તમારા જીવન વિશે કહો, કે 2 એવી વાત કે જે બીજા કોઈને નથી ઈશ્વરે આપીને તમને જ આપી છે, કે વિચારીને કહો. એવું તો કઈ છે જ નહીં, હું તો નોર્મલ જ છું. આ તો બધા નોર્મલ જ છે, આપણે કોઈ એબનોર્મલ વ્યક્તિની વાત જ નથી કરતા. પણ તમારી પાસે કશું એવું અલગ છે, તમે સૌથી જુદા છો, અને આ વાતનો નમૂનો શું છે, આ વાતનો પુરાવો શું છે? આ વાતનો પુરાવો એ છે કે ઈશ્વર રોજ આટલા માણસોને જન્મ આપે છે, કોઈની ફિંગરપ્રિન્ટ એકબીજા સાથે મળતી નથી. સૌની ફિંગરપ્રિન્ટ જુદી છે, એનો અર્થ જ એમ છે કે સૌની અલગ ફિંગરપ્રિન્ટ. અને તમે જુઓ, ફિંગરપ્રિન્ટ એવી છે કે જે છાપ તમે છોડો એ ક્યારેય ભૂસાતી નથી. આ તમારી છાપ છે, અને આ છાપને તમે કેવી રીતે સામેની વ્યક્તિ પર છોડો છો એ હું માનું છું તમારું ગમવું અથવા ન ગમવું છે.
કોઈ તમારી બાજુમાં 10 મિનિટ બેસે અને ઊભા થાય ત્યારે તમને એમ થાય કે હશ, અને કોઈ તમારી બાજુમાં 10 મિનિટ બેસે અને ઊભા થાય તો તમને એમ થાય કે બહુ કરીબ થા કોઈ બસ ઉઠકર ચલે ગયા. હજી તો વાત શરૂ થઈ હતી એ વ્યક્તિ સાથે અને જતા રહ્યા. અરે યાર, થોડું વધારે બેઠા હોત, એમની પાસેથી થોડું વધારે મળી શક્યું હોત, થોડી વધારે મજા પડી હોત, પણ એવું થતું નથી. કારણ કે આપણે બધા જ આપણી છાપ સામેની વ્યક્તિ પર પાડવા માટે એટલા ઉતાવળા હોઈએ છીએ, છાપ આપોઆપ પડતી હોય છે, પાડવાની જરૂર નથી. હું તમને બહુ મજાની વાત કહું, ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા હો, ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો, તો બાજુવાળા સાથે કેટલા શિવલરસ, કેટલા નમ્ર, કેટલા વિવેકી હો છો. ના ના, કઈ વાંધો નહીં, આ એક સુખે, ઇટ્સ ઓલ રાઈટ. ના ના, બેસો ને તમે, કઈ નહીં, પેલો હાથ રાખે. ના ના, કઈ વાંધો નહીં, રાખો ને. અને ઘરમાં સવારે 9:30 વાગે જો રસોડામાં હસબન્ડ આવીને એમ કે એક કપ ચા કરી અત્યારે હોય, જેની સાથે જીવનભર રહેવાનું છે એની સાથે આપણે સૌથી તોછડા છીએ, અને જેની સાથે થોડા કલાક પણ નથી ગાળવાના એના ઉપર આપણી છાપ પાડવા આપણે કેટલી ઉતાવળા છીએ. અને આ તમે જુઓ, આમાં જરાય ક્યાંય પણ તમને જો એવું લાગે કે હું ખોટી છું તો કહો મને. અજાણી વ્યક્તિ સાથે આપણે કેટલા બધા સારા બનવાનો પ્રયત્ન કરીએ છીએ, અને આપણી પોતાની વ્યક્તિની સાથે કે તો મને ઓળખે જ છે, હવે હું તો આવી જ છું, એવું હોય. પતિ પણ એવા, ભાઈ હવે એને શું કહેવાનું, આઈ લવ યુ, એને ખબર જ છે, ખબર છે, છતાંય સાંભળવું ગમતું હોય તો બધું જ સમજતા હોઈએ તેમ છતાં કોઈ કોઈ દિવસ એમ કહી દે કે થેન્ક યુ યાર, તું ઘરની અન્નપૂર્ણા છે, રોજ સૌને ગરમ જમાડે છે, તરત રડવું આવી જાય, સુખના આંસુ આવી જાય કે ચલો કોઈકે મારી નોંધ લીધી, કોઈકને ગમ્યું, રોજ સારું જ ખાવાનું બનતું હોય. આપણે કોઈ દિવસ કહેતા નથી કે વાહ આજે બહુ સરસ, મીઠું વધારે પડે એ દિવસે કહીએ, કેમ મીઠાના ભાવ ઉતરી ગયા છે, હાથ છૂટો થઈ ગયો છે મીઠામાં. સારું કહેવાનું તો આપણને સૂજતું જ નથી, જો ભૂલ હોય તો આપણે તરત કહી દઈએ છીએ. આ સાસુ પણ છે, આ પતિ પણ છે, આ માં પણ છે, બધા જ આવું કરે છે. આમાં કોઈ એક વ્યક્તિની વાત નથી કે કોઈ એક જેન્ડરની પણ વાત નથી. આપણે સૌ એકબીજાને ગમવા માંગીએ છીએ, પણ ગમવા માટેના પ્રયત્નો કેટલા કરે છે. સાદી વાતો જીવનની આપણે આપણા જીવનમાં ઉતારતા નથી, અને ક્યાંય પણ આવા મોરારી બાપુનું લેક્ચર હોય કે ભાઈશ્રીનું હોય કે નલિનભાઈનું હોય, આપણે સાંભળવા હોશે હોશે જઈએ, પણ એમાંથી કંઈ ઘરે લાવવાનું તો કે ભાઈ બહુ અઘરું એવું બધું, એ તો કહે થાય નહીં, એમને તો બોલવાનું છે, આપણે તો કરવાનું છે. કેટલા બધા લોકો મને કહે છે તમારી વાતો મને ગમે બહુ પણ થતી નથી, તમે કરો છો? મને આજે જ પૂછતા હતા શ્રેયસભાઈ કે તમારા લેક્ચર સાંભળવા તમારો વર ને છોકરો કોઈ દિવસ આવે છે, ત્યારે મેં કહ્યું એમને હું હોમ સર્વિસ આપું છું, હોમ ડિલિવરી, સ્વિગીજીની મંગાવે એટલે તરત હાજર, બિલ પણ નહીં લેવાનું. કહેવાની વાત એ છે કે આ વાત પર તમે હસ્યા ને, હસી શકાય ને? કેટલી બધી વાતો જીવનમાં એવી છે કે જે હસીને પસાર કરી શકાય, પણ આપણે એના વિશે એટલો બધો ઉદ્વેગ, એટલો બધો કકળાટ, એટલું બધું મન દુઃખ કરીએ છીએ કે ગમવાની ક્ષણ વીતી જાય છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જેમણે પત્નીને વચન આપ્યું હોય કે હું તને રોમ લઈ જઈશ, આપણે યુરોપમાં રોમની ગલીઓમાં હાથમાં હાથ લઈને ફરીશું, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે, એક દિવસ એવો આવે કે જ્યારે રોમની ગલીઓમાં જાય પણ પત્ની બિચારી એમ કે તમે થતા આવો, હવે મારા પગ દુખે છે. આનંદની ક્ષણોને આપણે ટાળી જઈએ છીએ અને દુઃખની ક્ષણોને આપણે આલિંગન આપીએ, સામેથી પ્રોબ્લેમ ઊભો કરવાનો. પેલું શું કહેતા હતા તમે, અરે છોડો, તમે નથી સાંભળ્યું એનો આનંદ કરો. ના ના ના, શું બોલ્યા, કહો શેનું મન, તમે નથી સાંભળ્યું ને, તમે સુખી છો? ના ના, તમે કઈ બોલ્યા, મેં સાંભળ્યું. જે માણસે જેણે જે કહ્યું એમણે કહ્યું, હું વિવેચકોની ચિંતા નથી કરતી, મારા હૃદયની વાત કહું છું. હા, કારણ કે હું દ્રઢપણે એવું માનું છું કે જો હૃદયથી બોલવામાં આવે, હૃદયથી કહેવામાં આવે, તો જ હૃદય સુધી પહોંચે. હું જો સાચા દિલથી નહીં કહું મારી વાત તો તમારા સુધી નહીં જ પહોંચે. હમણાં જ, થોડા દિવસ પહેલા જ,
જામનગરમાં કાર્યક્રમ હતો, પૂનમબેન માડમ હતા મારી સાથે, મેં બોલી લીધું. એ પછી એમણે પાછું કીધું કે તમે બોલો, પ્લીઝ મને સાંભળવું છે. એટલે ફરી મેં વાત કરવાની શરૂ કરી. ત્યારે પૂનમબેને મને કહ્યું કે ગજબ લોકપ્રિયતા છે તમારી. મેં કીધું સ્ટેજ પરથી, માઇકમાંથી કીધું. મેં કીધું પૂનમબેન આ લોકપ્રિયતા ત્યાં સુધી જ છે જ્યાં સુધી મારો સિગરેટ પીતો ફોટો ના છપાય. તરત કે આવી તો નહોતી ધારી જજમેન્ટ. તમે નક્કી કરી લીધું કે આમ કરાય અને આમ ન કરાય. આવા કોઈ નિયમો સમાજમાં ક્યાંય નથી. એક વ્યક્તિએ કઈ રીતે જીવવું એના નિયમો એને પોતે જ બનાવવાના છે. ફક્ત એટલું નક્કી કરવાનું છે કે એમાં કોઈની લાગણી, સ્નેહ, પ્રેમ, પ્રતિષ્ઠા જોખમાય નહીં. તમારી સાથે જોડાયેલા તમામ લોકો, મારી પહેલા જે બેન બોલ્યા એમણે જામનગરમાં એવું કહ્યું કે મને કોઈના વેલિડેશનની જરૂર નથી, મને કોઈનું અપ્રુવલ નથી જોઈતું. એ બોલ્યા પછી હું ઊભી થઈ. મેં કીધું મને તો બધાનું વેલિડેશન જોઈએ છે, મને સૌનું અપ્રુવલ જોઈએ છે. તમે વિચાર કરો, તમે બધા અહીંયા હો જ નહીં, આ બધી ખુરશીઓ ખાલી હોય ને તોય હું એમાં ભાભીને એમ કોક ના હું બોલીશ તો ખરી જ. ડોક્ટર બોલાવવા પડે કે બેનનું ભલે છે, તમે છો તો મારું અસ્તિત્વ છે, હું જે કહી રહી છું એ તમારા સુધી પહોંચે છે. તમારી આંખોમાં ક્યારેક નમી આવે છે, ક્યારેક ચહેરા પર સ્મિત આવે છે, તો મારી વાત પહોંચી રહી છે એનો આનંદ છે. તો એ આપણી વચ્ચેનો પરસ્પરનો સંબંધ છે. અને પરસ્પરનો સંબંધ છે ત્યાં સુધી જ આ દુનિયામાં અસ્તિત્વનું ઉત્સવ ઉજવી શકાય છે. હું કોણ છું? કોઈ એમ કહે કે કાજલ આવી હતી તો કોઈ પૂછે કોણ કાજલ, એટલે પહેલું રિએક્શન એવું હોય કે વક્તા છે, લેખક છે, કોઈની પત્ની છે, કોઈની બહેન છે, કોઈની માં છે, કોઈની દીકરી છે, મારી ઓળખ છે. કેમ? કારણ કે મારી આસપાસ સંબંધો છે. એ સંબંધોનો બગીચો જ આપણી ઓળખ છે. પણ આપણે તો બધા એકદમ હોશિયાર છીએ, મારે કોઈની જરૂર નથી. ના, મારે બધાની જરૂર છે. કારણ કે મારે ટકી રહેવા માટે, મારા અસ્તિત્વની પુષ્ટિ માટે, મારા સ્નેહ માટે, મારી લાગણી માટે, મારા ઋણાનુબંધ માટે મને તમે બધા જોઈએ છે. અને જ્યારે બધા જોઈએ છે ત્યારે સૌને અનુકૂળ થવું જ પડશે, એમાં કોઈ પ્રશ્ન જ બાકી રહેતો નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે હું કોઈને અનુકૂળ નહીં થાઉં, બધા મને થાવ. અને બધા મને થાવ એની સાથે જ કે કોઈ મને આદર નથી આપતું, પણ તમે કોને કોને આપ્યો એનું એક લિસ્ટ બનાવો. કોઈ મને સન્માન નથી આપતું, તમે કોને કોને આપ્યું એનું એક લિસ્ટ બનાવો. નોબડી લવ્સ મી, હુમ ડુ યુ લવ? Have you ever expressed? Have you ever told anybody that I love you, I can do anything for you? We don't. દિલ ખોલીને આપણે કોઈને એવું કીધું કે તું અહીં સુધી આવી અને આપણે મળ્યા એ મને બહુ ગમ્યું. મેં આજે સંગીતાને કહ્યું, મેં કહ્યું આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ યુ, તું મારી સ્કૂલની બહેનપણી છે, તું અહીંયા આવી આટલા એક દિવસ માટે મને બહુ સારું લાગ્યું. આપણને સારું લાગે આપણે નથી કહેતા, આપણે ચોક્કસ કહીએ કે હું ગઈ પણ એમાં ભાભી મારી સામે જોયું ને મને બહુ ખરાબ લાગ્યું. એ તરત તમારે કહેવું છે. પણ તમને સારું શું લાગ્યું એ તમે એક્સપ્રેસ નથી કરતા, અને માટે તમે કોઈને ગમી શકો એવી સ્થિતિમાં મુકાતા જ નથી. મારે સૌને એ કહેવું છે કે તમારી સારી લાગણી, તમારો સ્નેહ, તમારો પ્રેમ, તમારો આદર, તમારું સન્માન અભિવ્યક્ત કરો ખુલીને. એ ગમવું છે. બધા એવું કહે છે કે સ્ત્રીઓ આમ મહેનત કરે ને સ્ત્રીઓ તેમ મહેનત કરે ને પરિવારને જમાડે ને બેલેન્સ કરે ને વર્ક લાઈફ બેલેન્સ કરે ને આમ કરે ને કેટલું બધું. આ છેલ્લા 5 દિવસથી હું રોજ આ જ સાંભળું છું. દરેક કાર્યક્રમમાં સેમ કહેવામાં આવે કે સ્ત્રી આમ છે ને સ્ત્રી મહાન છે ને સ્ત્રી જનની છે ને સ્ત્રી આમ છે. મારે ખરેખર દિલથી પૂછવું છે, નલિનભાઈએ જે કહ્યું એ બહુ સાચું છે, કે મારે ખરેખર દિલથી પૂછવું છે કે પુરુષ વિના સ્ત્રીના અસ્તિત્વને તમે પૂર્ણ કલ્પી શકો છો? તમે ખૂબ સરસ તૈયાર થયા હો, અરીસામાં તમે જોઈ લીધું હોય કે આજે હું ફટકો દેખાઉં છું, અને બહાર નીકળો અને વર તમારી સામે ના જુએ તો કેવો ગુસ્સો આવે. સીધી અપેક્ષા હોય કે તમારી સામે જુએ ને કે અરે જોરદાર લાગે, કે તમને ક્યાં કોઈની જરૂર છે, તમે તો અરીસામાં જોઈ લીધું છે. મજાની વાત એ છે કે આપણને સૌને એકમેક પાસેથી અપેક્ષા છે અને એ વાત આપણે સ્વીકારતા નથી. સૌથી પહેલા તો ચાલો સ્વીકારીએ કે આપણને અપેક્ષા છે. અપેક્ષા જ નહીં રાખવાની, આવું આવું બધું કોણ શીખવાડે?
અને બધા એવું મેં હવે બસ બધા પાસેથી અપેક્ષા છોડી દીધી છે. શેને માટે છોડી દીધી છે? તમે ઘરમાં રહો છો, બે ટાઈમ ડાઇનિંગ ટેબલ પર ભેગા જમો છો. Let's live happily, let's smile at each other, let's hug each other, let's say that I love you, I can't live without you. કેટલી ટૂંકી જિંદગીમાં કેટલા વાંધા વચકા, અને એટલી ટૂંકી જિંદગીમાં આનંદની ક્ષણો કેટલી. કોઈ એ આજ સુધી આમ ફોટો પડાયો ના? બધા ફોટા હસતા છે, કેમ? કારણ શું? પ્લીઝ ટેલ મી. કારણ કે તમે સારી ક્ષણોને ભીતે લટકાવવા માંગો છો. સ્મૃતિ તો મધુર જ હોવી જોઈએ એવું આપણે ક્યાંક માનીએ છીએ. લગ્નના ફોટામાં એકબીજા સામે જોતા ન હોય, આમ છટક છટક મગજ એવા ફોટા પાડે. ગમે એટલો ગુસ્સો હોય એનિવર્સરીના દિવસે, ઉપર ભલે લડ્યા હોય પણ નીચે કેક કાપવા આવે ત્યારે બધા હસીને ફોટા પડાવે. હા કે ના? સોરી, કરેક્ટ. તો એનો અર્થ એ થયો કે ફોટા તો આપણને હસતા જ જોઈએ છે, કારણ કે એ તો સ્મૃતિ છે, રહી જવાની છે. આ ફ્રીઝ થવાની છે, આ કાયમ રહેવાની છે. તો પછી મનની સ્મૃતિ ફ્રીઝ જે કરો છો એમાં કેમ આનંદ નથી, એમાં કેમ સુખ નથી, એમાં કેમ મજા નથી, એમાં કેમ કડવાશ? ગમવું તો બહુ સરળ બાબત છે. મને એવું લાગે છે કે ન ગમવા માટે બહુ મહેનત કરવી પડે. ગમવા માટે તો કંઈ કરવાનું જ નથી. તમે જેવા છો એવા સરળ, નમ્ર, સાલસ, વિવેકી, પ્રેમાળ વ્યક્ત થાઓ, એટલું જ કરવાનું છે. કેટલા બધા મારા મિત્રો, મેલ ફ્રેન્ડ્સ બધા એવું કે બૈરાને એવું ના કહેવાય, આઈ લવ યુ માથે ચડી જાય, ત્યારે હું હંમેશા એને કહું કે એકવાર કહીજો, માથે નહીં ચડે, ચરણમાં નમશે. એટલું જ સાંભળવું છે એને. તો સ્ત્રીને તમે એક ગજરો લાવીને આપો, એમાં એને જેટલી મજા આવે છે સરપ્રાઈઝમાં, એટલી એને નિશ્ચિત વાઉચર આપી દો, જાઓ કે ત્રિભુવન ભવે ઝવેરીમાંથી જઈને લઈ આવજો સોલિટેર. ના, મારો એક મિત્ર છે, દર વર્ષે એની પત્નીને વાઉચર આપે કે તને જે જોઈએ લઈ આવજો. તો બે ચાર વર્ષ તું જઈને લઈ આવી, પછી એક વર્ષ એને કહ્યું કે ચલ તું ચલ, મને વાઉચર નથી જોઈતું, મને તારું જો આમ બધું. એટલે બે જણા ગયા ઝવેરીની દુકાને. આ ભાઈને ગમે, બેનને ન ગમે, ને બેનને ગમે, ભાઈને ન ગમે. દોઢેક કલાક મગજમારી કરી બંને જણા કઈ ખરીદ્યા વગર બહાર નીકળી ગયા. ત્યારે મને એવો સવાલ, એને જ્યારે સ્ટોરી અમને કહી એની એનિવર્સરી પર, ત્યારે મને એક એવો સવાલ થયો કે કદાચ એને એમ કહ્યું હોત કે તમે જે ખરીદો એ મને, તો તમને હું સાથે એટલા માટે જ લાવી છું કે હું તમારી પસંદનું ખરીદવા માંગુ છું. તો કદાચ એ સ્મૃતિ કેટલી સુંદર, કેટલી મહેકતી, કેટલી અદભુત હોત. કેટલી બધી પત્નીઓ એવી હોય કે જે એમ કે આ તો બહારગામ કેટલું ફરે ને બધે જાય, મારા માટે કશું લાવે નહીં. માંડ માંડ એક દિવસ પતિ એમ હમ કરીને, હિંમત કરીને સાડીની દુકાને જાય, સરસ સાડી લઈ આવે, પેક કરાવે, તમને આપે, અને ખોલીને કે ગ્રીન હું ક્યાં પહેર્યું છે? પતિ ગયું. જીવનમાં બીજી વખત એ હિંમત નહીં કરે. તમે નિશ્ચિત કરી લીધું કે ફરી તો આ નહીં જ કરતા. એને બદલે તમે એમ કહો કે ગ્રીન, વાહ મારી પાસે ગ્રીન કલર નથી, હા આટલો જ ફેર છે. આપણે બાપની બૈરી કહીએ છીએ કોઈને ઓળખાણ કરાવતી વખતે, કે અમારે બાપની બૈરી છે મળો. સમજાય નહીં કે શું સંબંધ છે, સમજાય ને? હું એમ કહું કે મારે બાપની બૈરી છે તો ખ્યાલ આવે ને કે કોણ છે, હા કે ના આવે જ ને? બાપની બૈરી કોણ હોય? માં હોય. પણ તમે એવું કહો છો કે અમારે બાપની બૈરી છે, તમે એમ કહો છો મારી માં છે. સારા શબ્દોમાં સ્નેહથી અભિવ્યક્ત થતા શીખી જઈએ તો હું માનું છું એકબીજાને ગમવું સરળ થઈ જાય. આપણે બધા ઝંખીએ છીએ પ્રેમ પણ આપતા નથી, ઝંખીએ છીએ આદર પણ આપતા નથી, જોઈએ છે સન્માન પણ આપતા નથી. કોઈને પગે લાગવામાં, કોઈને નમવામાં, કોઈના વખાણ કરવામાં ખોટા નહીં, પણ તમે ખરેખર કશું પામ્યા હો તો એ વાતને સહેજ સ્વીકારવામાં આપણને શું નડે છે? તો એનો જવાબ છે આપણો અહંકાર. હમણાં હમણાંથી હું જોઉં છું કે લગ્નો થાય, હજી તો આલ્બમ ના આવ્યું હોય લગ્નનું, કેટરરના બિલ ના ચૂકવાયા હોય, અને દીકરી પાછી આવે, શું થાય? તો કે નથી ફાવતું. અને એમના ઝઘડા, એમના કારણો તમે સાંભળો તો તમને એમ થાય કે આ બાબતે કોઈ ઝઘડી શકે? એટલું બાલિશ, એટલું એટલું સમજ વગરનું. અને ત્યારે એમ થાય કે આ અહંકાર જ છે, બીજું કંઈ નથી.
મારે સૌને કહેવું છે કે અસ્તિત્વનો આદર કરો, અસ્તિત્વનું ગૌરવ કરો, પણ અસ્તિત્વનો અહંકાર ના કરો. કારણ કે સૌથી મોટું તો પરમ તત્વ છે જેણે આપણને બધાને સર્જ્યા છે. કોઈ કારણસર બે જણાને ભેગા કર્યા છે. મારી એક બેનપણી હમણાં મને SMS મોકલેલો, બહુ ઇન્ટરેસ્ટિંગ, કે જોડીઓ સ્વર્ગમાં બને છે. લોકો કહે છે ને મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન, અને મર્યા પછી સ્વર્ગમાં જ જાય છે, તો પૃથ્વી પર શું કામ આવે છે ઝઘડવા? ઇન્ટરેસ્ટિંગ SMS છે, મને ગમી ગયો કે વાત તો સાચી છે. પૃથ્વી પર શું કામ આવે છે ઝઘડવા? ના, પ્રેમ કરવા, એકમેકને સપોર્ટ કરવા. આજે આ 15,51,000 કઈ જીવનભર નહીં ચાલે, પણ આ 15,51,000 નો આશીષ છે, પીઠબળ છે કે તું આગળ વધ, હું ઉભો છું, કઈ ખુદ છે, તું તારી સાથે છે. 15,00,000 રૂપિયામાં શું થવાનું છે આજના જમાના? પણ આ એક નાનકડું સરસ જેસ્ચર છે એવું કહેવાનું કે હું છું ને, તું તારે કર. કેટલા બધા પતિઓ ભયાનક મહેનત કરે યુવાનીના દિવસોમાં, રાત દિવસ જોયા વગર કામ કરે, અને ત્યારે દરેક વખતે એમ કે હું તો મારા પરિવાર માટે કરું છું, હું તમને બધાને એનો પુરાવો આપું, તમે માની જશો. એક લેગિંગ લેવાનું હોય ને તો 4 સ્ત્રીઓ જાય, હા કે ના? હસો હસો, ગભરાઈ ના જાઓ કે આને તો બેટિંગ ચાલુ કરી એમ. જાઓ છો ને 4 જણા આખી બપોર મોલમાં ફરે, વિન્ડો શોપિંગ. કોઈ પતિ કોઈ પુરુષ બપોરે ઓફિસમાંથી ઉભો થઈને મોલમાં ભટકવા જાય છે, હા કે ના? તો એનો અર્થ એમ થયો કે એ તો બિચારા કેટલી મહેનત કરે છે. અને આપણે કોઈ દિવસ થેન્ક યુ કીધું છે તો કરે જ ને ભાઈ, જવાબદારી લીધી છે તો પૂરી તો કરવી પડે ને, એમાં શું ઉપકાર કરે છે? ના, બંનેમાંથી કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું, પણ એટ ધ સેમ ટાઈમ બંને એકબીજાની સાથે એકબીજાને સ્નેહ કરીને જીવે જરૂરી છે. સંતાનો સાથે, ટીનેજના બાળકો સાથે હું જોઉં છું, મમ્મી આખો વખત પોલીસ થઈને વર્તે છે. ક્યાં જાય છે, કોણ છે, કેમ ફોન કેમ લોક રાખે છે, કેમ આમ કરે છે, કોણ ભાઈબંધ છે, ફ્રેન્ડ એટલે કોણ, ગર્લ કે બોય? હું એવું માનું છું કે તમે તમારા બાળપણની, તમારી યુવાનીની વાતો એની સાથે શેર કરો, એ ડેફિનેટલી તમારી સાથે એની યુવાની અને એનું બાળપણ શેર કર્યા વગર નહીં રહી શકે. એ તમારા અસ્તિત્વનો હિસ્સો છે, તમે જન્મ આપ્યો છે, તમે વાળ કર્યું છે, તમે મોટા કર્યા છે, તમે શા માટે એની સાથે તમારું દિલ ખોલીને વાત નથી કરતા? તમારા મોટા ભાગના ઘરોમાં, આપણા ઘરોમાં સંવાદ નથી થતો, સૂચના આપીએ છીએ, નાઈ લે, ખાઈ લે, બેગ પેક કર, સ્કૂલે જા, આવી જા, બૂટ કાઢ. બચ્ચું બિચારું સ્કૂલેથી આવ્યું, એકદમ એને એક્સાઇટમેન્ટ, મમ્મી મમ્મી પેલા બૂટ કાઢ, ત્યાં મૂક, ફરી બૂટ કાઢીને બિચારું આવે, મમ્મી મમ્મી બૂટ કાઢ, મોજા આવી રીતે ફેંકાય, ઉપાડ, ફરી આવે, મમ્મી મમ્મી હાથ પગ ધો, ખાઈ લે, પછી હું સાંભળું છું. ત્યાં સુધી તો એક્સાઇટમેન્ટ પૂરું થઈ ગયું, હવે એને નટકે એવું જાઓ, સાંભળી લો ને, ભલે બૂટ પહેરીને ઘરમાં ફરે તમારી જોડે 2 મિનિટ. એ એક્સાઇટમેન્ટ જે એને તમારી સાથે શેર કર્યું હશે ને, એ એના જીવનની સ્મૃતિ છે, પેલા ફોટા જેવી, કે મેં આવીને મમ્મીને કહ્યું ને પછી મમ્મી વોઝ સો એક્સાઇટેડ. ધેટ ઇઝ વોટ યોર ચાઇલ્ડ વોન્ટ્સ. આપણે સમય નથી આપતા, વસ્તુઓ આપીએ છીએ બાળકને, એની અવેજીમાં નવો ફોન, નવી વસ્તુઓ, નવા નવા રમકડા. કેમ? તો કે મારી પાસે ટાઈમ નથી. તું તારો ટાઈમ આની જોડે પાસ કર. કેટલી મમ્મીઓ વાર્તા કહે છે, હવે તો મોબાઈલ ચાલુ કરી દે છે, વાર્તાઓ રેડીમેડ તમને મોબાઈલ પર મળે છે, પંચતંત્રની વાર્તાઓ, આ વાર્તા, પેલી વાર્તા, સિન્ડ્રેલા. ત્યારે મારે દરેક માને એવું કહેવું છે કે વાર્તા જેવો સંવાદ તમારા સંતાન સાથે બીજો કોઈ નથી. એવરી ડે ટેલ અ સ્ટોરી ટુ યોર ચાઇલ્ડ, અ મોરલ ઓફ ધ સ્ટોરી એન્ડ સમથિંગ દેટ બ્રિંગ્સ યોર ચાઇલ્ડ ટુ ઇન કોન્વર્સેશન વિથ યુ. વી ડુ નોટ કન્વર્સ, we only try to tell them what to do and what not to do. હવે તો આ ફેસબુકના આભાર માનવો પડે કે બધા સ્કૂલના બહુ રિયુનિયન થાય છે, કોલેજના 83નો બેચ ને 86નો બેચ ને બધા ભેગા થાય, ને પછી સ્કૂલનો યુનિફોર્મ પહેરે એવા બધા લાગે, પણ પહેરે પાછા એ પેટ બહાર નીકળી જતું હોય યુનિફોર્મમાંથી, પણ સ્કૂલનો યુનિફોર્મ પહેરીને આવે.
અને છોકરીઓ છોકરાઓ બધા ક્યાંક સ્કૂલમાં ક્રશ હોય, બેન્ચ પર ક્યાંક નામ લખ્યા હોય, એ બધા મળવાના છે એવા એક્સાઇટમેન્ટમાં પહોંચે અને સતત એવી ફિલિંગ હોય કે આવશે, જેને માટે આપણે ઉભા રહેતા હતા કલાકો ખાલી સાયકલ પર પસાર થાય જોવા માટે. બીજું તો કઈ એ વખતે થઈ શકે એમ હતું જ નહીં. આજના છોકરાઓ પાસે તો કેટલા સ્ટેજીસ છે, ફ્રેન્ડશિપ, બેસ્ટ ફ્રેન્ડશિપ, ડેટિંગ, લવ, બ્રેકઅપ, અને હવે તો એક્સ નો એક્સ જોડે મિલાપ કરાવે છે. મજાની પેઢી છે. તમે જો આ પેઢીને ઓળખી શકો તો હું માનું છું આના જેટલી પ્રામાણિક બીજી પેઢી નથી. આપણે તો એટલા દંભી હતા, જે લોકો 60ની દશકમાં જન્મ્યા છે એ લોકો તો એટલા દંભી હતા, બધું કરવું હોય પણ ઘેર નહીં કહેવાનું, ક્લાસ પર બંક કરવા હોય, બધા નવા પ્રયોગો કરી જોવા હોય, બધું કરી ઘેર નહીં કહેવાનું. કેમ? તો કે મમ્મી વઢે. હવે આ લોકોને એવી પરવા જ નથી, વઢે તો વઢે, જે કરવું એ કરી જ લેવાનું. તો એ તો પ્રામાણિકતા છે. લગ્નમાં નથી આવવું. કેમ નથી આવવું? તો કે મને ત્યાં મજા નહીં પડે. પછી તમે કહો કે ના એવું ના ચાલે, આવવું પડે, તો કે આ જે પહેર્યું છે પહેરી ના વીસ, જબ્બો નહીં પહેરું. ત્યારે મને એમ થાય કે આ મજાની પેઢી છે. એમને ઓળખો, એમને સમજો, તમારા ટીનેજ બાળકને એની મુશ્કેલીઓ સાથે ડીલ કરો. કેટલી એનર્જી અને એટલી બધી એનર્જી ઉપર માહિતીનો આટલો બધો મારો, 24 કલાક એને ઇન્સ્ટા, ગૂગલમાંથી, ફેસબુકમાંથી ઇન્ફોર્મેશન મળ્યા જ કરે છે. એ ઇન્ફોર્મેશનમાંથી એને સિલેક્ટ કરવાનું છે કે એને શું રાખવું ને શું જવા દેવું. એના નાનકડા મગજ સાથે તમે ડીલ કરી જુઓ તો તમને સમજાય કે આટલી બધી ઇન્ફોર્મેશન એની પાસે આવે છે, એમાંથી એને શું રાખવું ને શું જવા દેવું એને સમજાતું નથી. એને એક એવા ગાઈડની જરૂર છે જે એને સમજાવે કે આ કામનું છે ને આ નકામું છે. પણ આપણે તો મોરલ સાયન્સ, આવું કરાય આમ ન કરાય લોકો શું કહેશે. આપણે કોઈ દિવસ એના જેવડા થઈને વિચારતા જ નથી. 40 વર્ષની માં ભૂલી જાય છે કે એ પણ કોઈક દિવસ 17 વર્ષની હતી. તમારા બાળકને ખબર નથી કે 40 વર્ષની માં હોવું એ શું છે, પણ તમને તો ખબર છે કે 17 વર્ષની યુવતી હોવું એ શું છે. સો બીકમ વોટ યોર ચાઇલ્ડ ઇઝ, ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ચાઇલ્ડ ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ યુ. તો તમે માં તરીકે ગમશો, તો તમે પિતા તરીકે ગમશો. આટલું નાનું બચ્ચું એને સ્કૂટર પર આગળ બેસાડીને નીકળે, મમ્મી બે સપના માના મેં ન કર્યું અને ખાલી કોઈ એને જીવનભર સતાવશે. આપણે બધા બહુ ફોર્ચ્યુનેટ માતા પિતા છીએ કે આપણા બાળકને પસંદગીની તક આપીએ છીએ. આજે જ મને સંગીતા કહેતી હતી કે સ્ત્રીને ચોઈસ મળવી જોઈએ. સ્ત્રીને શું કામ, હું કહું છું વ્યક્તિને ચોઈસ મળવી જોઈએ. વ્યક્તિ માત્રને ચોઈસ મળવી જોઈએ કે એને શું કરવું છે અને શું નથી કરવું, એને શું બનવું છે અને શું નથી બનવું. મારો દીકરો 12th માં પાસ થયો પછી એને એવું કહ્યું કે મારે 1 વર્ષ કંઈ નથી કર્યું. એટલે મેં એને કહ્યું, મેં કીધું એટલું બધું તે શું કરી નાખ્યું 12મા ધોરણમાં કે આખું વર્ષ તારે કંઈ નથી કર્યું, કે મારે ફિગર આઉટ કરવું છે કે મારે શું કરવું છે. અને મને એટલી બધી ચિંતા થાય ઓનેસ્ટલી. અને હું એને 2-3 દિવસે પૂછું, કોક પૂછે તો શું કહેવાનું, 12મું પાસ છે, પટ્ટાવાળો થઈશ. લગભગ 4-5 મહિના એણે કંઈ ન કર્યું ને 12 વાગે ઉઠે ને પડ્યો રહે ને મને રોજ એમ અમારે ઝઘડા થાય ને કકડાટ ઘરમાં. ને એક દિવસે બ્રોશર લઈને આવ્યો ને એણે કહ્યું કે જર્મનીમાં સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ છે, મારે કરવો છે. આજે એનો પોતાનો સ્ટુડિયો છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક્સ કરે છે, સરકારી ફિલ્મોમાં BGM કરે છે અને રાતના 2 વાગ્યા સુધી કામ કરે, આવીને સૂઈ જાય, વળી સવારે 7 વાગે ઉઠીને જાય. એને ઉઠાડવો નથી પડતો કારણ કે એનું ગમતું કામ કરે છે. હું એમણે કહ્યું આટલા વ્યસ્ત સમયમાં આવે છે ને જાય છે ને આમ કરે છે, એ બધું કરી શકું છું કારણ કે હું મારું ગમતું કામ કરું છું. ગમતા રહેવા માટે પહેલાં તો જાતને ગમીએ. હું મારી જાતને જ નકારતી હોઈશ તો બીજાને કેવી રીતે ગમીશ? મારામાં જ કશું ખૂટ છે, મારામાં જ કંઈ ખાલી રહી જશે, મને જ મારી જાત જોડે મજા નહીં આવતી હોય. હું એવા કેટલા બધા લોકોને ઓળખું છું કે જે એકલા રહી જ નથી શકતા. એને કોઈને કોઈ જોઈએ, કોઈ ના હોય તો ફોન જોડે માથાકૂટ કરે. પહેલાના જમાનામાં તમારે ઘેર માણસ આવે ને તો તમને પૂછે કેમ છો, મમ્મી કેમ છે, પપ્પા કેમ છે, પાણી પીએ, બેસે. આજકાલ હવે ઘરમાં આવતાની સાથે પૂછે છે, જીણીપીનનું ચાર્જર છે, જીણીપીનનું ચાર્જર છે. આમ જાણે એમ એનો શ્વાસ ઓક્સિજનનો બાટલો છે, ઓક્સિજનનો બાટલો છે, એવું મને તો સંભળાય છે. 2 કલાક ફોન તમે ના પડ્યો જ છે મારો, ફોન હું નથી અડતી તો કોણ શું અટકી પડી?
કયા કરોડોના સોદા ને કયું શેર માર્કેટ પડી ગયું ને કોણ મને શોધે છે. મેં એવા કેટલા લોકોને જોયા છે કે આમ ફોન ત્યાં વાગતો હોય ને તો લગભગ દોડીને ઉપાડી લે, આખો દિવસ વોટ્સએપ ઉપર. તમે માનો છો કે નથી માનતા, જાણો છો કે નથી જાણતા, એવી પરવા કર્યા વગર ફોરવર્ડ બધું. આ દુખાવાથી આમ થાય ને વરિયાળી ખાવાથી વજન ઉતરે ને જીરું પીવાથી આમ થાય ને સવારે મધ ને જીરું પીજો ને પછી તમે પૂછો તમે પીઓ છો કે ના હું નથી પીતો તો મને શું કામ મોકલ્યું, પહેલા જાતે પીઓ, તમારું વજન ઉતરે તો કોક ને કહેજો. પણ આપણે બધા જ આવા થઈ ગયા છીએ. સ્વિટ્ઝરલેન્ડની કેબલ કારમાં પતિ પત્ની સંતાનો સાથે જતા હોય તો બધા વ્યસ્ત છે ફોટા પાડવામાં, આસપાસ આલ્પ્સનું સૌંદર્ય નથી જોતા. કેમ? તો કે હમણાં સાંજે નીચે ઉતરી એવા પહેલા ફેસબુક પર અપલોડ અને જોઈ લેવાનું કે કોણે લાઈક આપી છે અને કોણે નથી આપી, પછી એનો એ વારો આવશે. હમણાં થોડા વખત પહેલા હું હૈદરાબાદથી એક પ્રોગ્રામથી પાછી આવતી હતી. પ્રોગ્રામમાં મોડું થઈ ગયું એટલે સાડી મેં એરપોર્ટ બદલી, એટલે હું એરપોર્ટ પર સાડી બદલતી હતી તો બાથરૂમમાં વિમેન્સ બાથરૂમમાં એક બહેને મને પૂછ્યું કે ફોટો પાડું, એટલે મેં એમને કહ્યું એકદમ બાથરૂમમાં હોય બેન, આપણે બહાર 5 મિનિટ ઉભા રહો, કેટલો મારી પાસે ટાઈમ નથી, મને કહે છે મારી ફ્લાઇટ છે. મેં કીધું તો રહેવા દો, તો મને કે હું તમને ફેસબુક પર જોઈ લઈશ, આઈ વિલ સી યુ ઓન ફેસબુક. ભલે એમ કરજો, હું લખી દઈશ કે તમે તોછડા છો. મેં કીધું વેરી ગુડ, તમે પ્લીઝ લખજો અને સાથે એ પણ લખજો કે તમે બાથરૂમમાં ફોટો પાડવાની જીદ કરી જેની મેં ના પાડી. નથી આવું થઈ શકતું આપણાથી. આપણા આગ્રહો દુરાગ્રહો પૂર્વગ્રહો હઠાગ્રહો આ બધા નડે છે, બાકી ઉપર મંગળ ને બુધ ને ગુરુ તમને કાંઈ નડતા નથી, એ એની જગ્યાએ ફરે છે. ક્યાં તમને નડે છે મને કહો? સવારે ઉઠીને મંગળ જે નરી આંખે દેખાતો નથી એ તમને ફોકસ કરે કે ભાઈ આજે તમારો વારો છે? હોય કોઈ દિવસ લાગે છે? એક સેકન્ડ માટે પણ લોજિક ગળે ઉતરે છે? સવારે ઉઠીને બધા રાશિ ભવિષ્ય વાંચે છે આજકાલ. હું કેટલાય લોકોને ઓળખું છું સવારે ઉઠીને રતન નયન પઠણન. મારે બધાને પૂછવું છે કે કૃષ્ણ જો વાંચે સવારે તો એમાં લખ્યું હોય કે આજે તમારા હાથે સગાનો વધ થવાનો છે, સાવધ રહેજો. હા કે ના? કંસને મળવા જાય એ દિવસે જો એનું રાશિ ભવિષ્ય વાંચે તો શું લખ્યું હોય કે આજે તમારા હાથે સગાનો વધ થશે, સાવધ રહેજો. બરાબર, આવું ભવિષ્ય હોવું જોઈએ ને આઈડિયલી. હા કે ના? અને કંસ વાંચે તો શું લખ્યું હોય કે સગું વધ કરશે, સાચવજો. પણ એવું હતું નથી. કૃષ્ણ પણ કહ અને કંસ પણ કહ તો રાશિ તો સેમ છે પણ ભવિષ્ય સેમ નથી. કેમ? દશેરાના દિવસે રામ લખે તો લખ્યું હોય વિજય થશે, ને રાવણ વાંચે તો પરાજય થશે. તો રત તો રાશિ તો બેવની સેમ જ છે, તો કેમ સેમ નથી? નહીં વાંચતા આવું બધું, એમને એટલી જગ્યા ભરવાની હોય છે. પંદર વીસ દિવસ વાંચશો ને તો ખબર પડશે કે 4 તારીખે લખ્યું હતું ને એ 24મી રિપીટ થયું છે. તમારું ભવિષ્ય, તમારા સંબંધો, તમારો દિવસ તમે જાતે જ શરૂ અને અંત કરી શકો છો. ઉઠતાની સાથે સરસ સ્માઇલ કરો, ઘરના લોકો સાથે આનંદથી વાત કરો, સવારના પરમાં દિવેલ પીધું એવું મોઢું કરીને નીચે ના આવો અથવા બહાર ના નીકળો. કેમ લાઈટો ચાલુ છે? અરે કો કે જરા લાઈટ બંધ કરો, સવાર પડી ગઈ છે, કોઈ પંખો કરો બસ. પછી તો રાશિ ભવિષ્યની ક્યાં જરૂર છે? તમને ખબર જ છે તમારો દિવસ કેવો જવાનો છે, તમે જ ચાલુ કર્યો છે, હવે એવો જ જશે જેવો તમે શરૂ કર્યો છે. ચામાં ખાંડ ભૂલી ગઈ લાગે છે? અંદરથી જવાબ આવે નાખી લો. તમને નથી આવડતું તો તને શેને માટે રાખી છે? બસ પછી તો દિવસ ખબર જ છે રાશિ ભવિષ્યની ક્યાં જરૂર છે. મારે સૌને કહેવું છે કે માણસની 4 વસ્તુ છે ને એ માણસ માટે અગત્યની છે, વાણી વર્તન વિચાર અને વ્યવહાર.
આ ચાર સ્તંભ ઉપર તમારા આખા ગમવા અને નહીં ગમવાનો આધાર છે. તમે જે બોલો છો એ તમારા વિચારમાંથી પ્રગટ થાય છે, તમારા વિચાર જે છે એ તમારા વ્યવહારમાંથી પ્રગટ થાય છે, અને તમે જે વર્તન કરો છો એ તમારા વ્યક્તિત્વમાંથી બહાર નીકળે છે. અને મારે સૌને કહેવું છે કે કોઈ ન જોતું હોય ને ત્યારે તમે જે વર્તો છો ને એ તમારું સાચું વ્યક્તિત્વ. બધા અહીંયા હોય એટલે તો હું સારી જ રીતે વર્તું, તમારી સામે તો મારે ડાયા જ દેખાવું પડે, પણ કોઈ ન હોય ત્યારે હું થૂકું છું રસ્તા પર, કચરો ફેંકું છું રસ્તા પર, ગાળો બોલું છું, ખરાબ રીતે વર્તું છું, તો એ મારું સાચું વ્યક્તિત્વ. કોઈ ન જોતું હોય ત્યારે જે તમે છો ને એ તમારું ચારિત્ર છે, આવું કાયમ યાદ રાખજો. મારે એક સરસ વાર્તા કહેવી છે તમને બધાને. એક નાનકડું બાળક એક પેટ શોપમાં જાય છે, પાલતુ પ્રાણીઓની દુકાનમાં, નાનકડો છોકરો છે, અને જઈને કહે છે કે મારી પાસે $100 છે, મને એક નાનું પપ્પી ખરીદવું છે. પેટ શોપ વાળો કહે છે કે $150 છે પપ્પી તો બેટા. એ લોકો કહે છે કંઈ વાંધો નહીં, તો પછી હું ફરી ક્યારેક આવીશ, પણ આજે મારો બર્થડે હતો ને એટલે મને થયું કે હું આજે મારી જાતને પપ્પી ગિફ્ટ કરું એક ફ્રેન્ડ. સ્ટોર વાળાને દયા આવી ગઈ, કીધું ચાલ હું બોલાવું છું બધા નાના પપ્પીઝ ને, તું પસંદ કર, કંઈ વાંધો નહીં, $50 પછી આપજે અથવા નહીં આપતો. એણે તરત એના માણસને કહ્યું, બધા નવા જન્મેલા તાજા રૂના ગાભા જેવા સરસ મજાના બધા જાડિયા પાડિયા પપ્પી આવ્યા, એમાં એક બિચારું છેલ્લે આવ્યું ખોડંગાતું, બાકીના બધા દોડતા દોડતા આવ્યા, અને પેલું પાછળ ધીરે ધીરે આવ્યું. પેલા છોકરાએ એને ઉપાડી લીધું કે મને આ જોઈએ છે. તો પેલા પેટ શોપ વાળાએ કહ્યું કે બેટા એવું કંઈ નહીં, તારી પાસે ઓછા પૈસા છે એટલે તારે આવું લેવું પડે, એનો એક પગ જન્મથી જ વાંકો છે, અને એ તારે માટે દોડી નહીં શકે, તારા ઉપર ચડી નહીં શકે, બોલ નહીં લાવે, તારી સાથે તોફાન મસ્તી નહીં કરી શકે, એને એક પગે પ્રોબ્લેમ છે. એ છોકરાએ પોતાનું પેન્ટ ઊંચું કર્યું અને બતાવ્યું, એને પણ પોલિયો હતો. એણે એવું કહ્યું કે મને દોડવા માટે, રમવા માટે, ભાગવા માટે, બોલ લાવવા માટે નથી જોઈતું, મને કોઈ એવું જોઈએ છે જે મને સમજી શકે. આપણે શેને માટે સંબંધમાં પ્રવેશ્યા છીએ તો તમારી જાતને પૂછો. સપ્તપદીના 7 વચન અહીંયા કેટલા લોકો પરણેલા છે? હું પણ. એનો શું હાથ ઊંચો કરો, ગભરાવા જેવું કઈ નથી. કેટલા લોકો વિધિસર પરણેલા છે? કેટલાને સપ્તપદીના વચન મોઢે યાદ છે? શાબાશ. તમારા પોતાના માટે એક જોરદાર તાળીઓ પાડો. એક નાની જમીનનો ટુકડો કે સોનાનું એક બિસ્કિટ કે એક સાદી વીંટી ખરીદવા જાઓ તો કેટલો મોલભાવ કરો? આ કેટલાનું છે? 22 કેરેટ છે, 24 કેરેટ છે, ને આમ છે, તેમ છે, પછી આમ નીકળશે તો આમ કરીશ, ને આમ થશે તો આમ કરીશ, ને લખી આપો ને વચન આપો, ને સાદું એપલ લેવામાં કે ખરાબ નીકળશે તો પાછું આપી જઈશ. પણ જેની સાથે જીવન વિતાવવાનું છે એને કયા વચન આપ્યા ને કયા લીધા કોને ખબર? જાણતા હોઈએ તો નિભાવવા પડે, જાણતા જ નથી નિરાંત. સંતાનોના લગ્ન સમયે પણ આપણે આ જ કરીએ છીએ. કેટલા દિવસના ફંક્શન, ટ્રોઝો, ફલાણું, આ તે, મેનુ શું, ડેકોરેશન કેવું હશે, પાર્ટી કેવી કરશું, કોને કોને બોલાવશું, કોને નહીં બોલાવીએ, ફુવાને ના બોલાવતા એ દર વખતે પ્રોબ્લેમ કરે છે. પણ સંતાનને બેસાડીને એક કલાક એવું કહેતા નથી કે લગ્નની રિંગ જેટલી નાની છે ને જવાબદારી એટલી જ મોટી છે. વેડિંગ અને મેરેજમાં ફેર છે. વેડિંગ સેલિબ્રેશન છે અને મેરેજ રિસ્પોન્સિબિલિટી છે. આ કોણ શીખવશે નવી પેઢીને? આપણે જ તો શીખવીશું. અને મને એવું લાગે છે કે જે પરિવાર આ સમજી શકે છે, જે પરિવાર આ સમજાવી શકે છે, એ પરિવાર ક્યારેય એકબીજા પ્રત્યે અણગમો જન્મી શકતો નથી. એવા પરિવાર સંવાદ હશે તો કદી વિવાદ નહીં થાય. નહીં ગમતું હોય તો કહેવાનું. આપણે બધા જ નહીં ગમતી વાતને બહુ જ મનમાં ભરી રાખીએ છીએ, અને પછી એક દિવસ કુકરની સીટી ફાટે, અને એ દિવસે એવી વાતમાં ઝઘડીએ કે સામેના માણસ એમ થાય કે આમાં તો કોઈ ઝઘડે, ગાંડા છો. પણ આ તો કેટલા દિવસની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે. ન કીધું, ન કીધું, ન કીધું, ન કીધું, એને બદલે શાંતિથી એક દિવસ કહી દો કે તમારા મિત્રો આવે છે ને તમે મારી મજાક ઉડાવો છો ને બધી સિદ્ધાર્થ રાંદેરિયા ટાઈપની જોક મારીને, મને નથી ગમતું.
પ્લીઝ ફરી એવું ના કરતા. આઈ એમ શ્યોર એ સમજશે. કદાચ પહેલા શરૂઆતમાં અકળાય, પણ એને એ વાત ચોક્કસ સમજાશે. તમે એનિવર્સરી એ ભૂલી જાય છે એ બાબતે ગુસ્સે છો, આગલે દિવસે કહી દો કે કાલે એનિવર્સરી છે. હું કહું છું ભેટ મળવાનો ચાન્સ રહે, એને ટાઈમ રહે ને ખરીદવાનો. તમે રાતે 10 વાગે એનિવર્સરીના દિવસે એને કહો, મને ખબર જ હતી તું ભૂલી જઈશ, તો હવે તો ઝઘડવા સિવાય કશું રહ્યું જ નથી. એમણે કહ્યું પિક્ચર એકલા જુએ છે, એ વાત મારે કહીને મારી વાત પૂરી કરવી છે. હું પિક્ચર એટલા માટે એકલી જોઉં છું કારણ કે સંજય કોઈ દિવસ સમયસર આવતો નથી. 7:30 શોમાં એ 7:45 ઘેર આવે, પછી અમે 15 મિનિટ ઝઘડીએ પછી નીકળીએ, ત્યાં સુધીમાં ઇન્ટરવલનો ટાઈમ થઈ જાય. એટલે અમે એવું નક્કી કર્યું મેં કે તારી ટિકિટ તું રાખને, મારી હું રાખું ને આપણે પિક્ચર જોઈએ. પછી થોડા દિવસમાં એકવાર એવું થયું કે એવું ચાલ્યું, એ વ્યવસ્થા થોડો દિવસ સચવાઈ. પછી એકવાર એવું થયું કે મારી બાજુમાં એક સાવ સેન્ડવિચ વેચતો કે બૂટ પોલિશ કરતી ટાઈપનો છોકરો આવીને બેસી ગયો. તો મેં કીધું આ ટિકિટ તારી પાસે ક્યાંથી આવી? કે મારી પાસે છે ને, બતાવી ટિકિટ. ત્યાં સંજયભાઈ આવ્યા ડોરકીપરને લઈને, લાઈટ લઈને, બધા ડિસ્ટર્બ કે મારી પડી ગઈ છે. ત્યારથી મેં નક્કી કર્યું કે આ બધું કરવા લાયક નથી. આપણને ફિલ્મ જોવાનો શોખ છે, મને ખુશ કરવા મારી સાથે આવે છે, તો આપણે રહેવા જ દો. કારણ કે આમે સામે જ જોવાનું છે, બાજુમાં કોણ બેઠું છે તો ખબર જ નથી, એ હોય કે ન હોય શું ફેર પડે. તમારો આનંદ શોધતા શીખી જાઓ કોઈને નડ્યા વગર. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે આપણને સુખી બીજી જ વ્યક્તિ કરી શકશે, પણ મારે સૌને કહેવું છે કે જેને જેની પાસેથી સુખની અપેક્ષા રાખો છો ને, એને તમે દુઃખી કરવાનો અધિકાર પણ આપી દો છો. તમારું સુખ તમારું પોતાનું છે. તમે સરસ રસોઈ કરી અને સુંદર ગાર્નિશ કરી ત્યાં સુધી એ તમારા હાથમાં હતી, હવે એને ખાઈને શું રિએક્ટ કર્યું એ કંટ્રોલ કરવા જશો ને તો બહુ દુઃખી થશે. હું કહું એવું એ રિએક્ટ કરે તો એવું એ નહીં કરે, આ નક્કી છે. એ વાત જે દિવસે તમે સમજી જશો ને, એ દિવસે તમારાથી સુખી અને તમારાથી વધુ ગમી જાય એવી વ્યક્તિ બીજી કોઈ નથી. તમે આનંદથી બનાવ્યું, તમે આનંદથી સજાવ્યું, તમે આનંદથી આપ્યું. દાખલા તરીકે કોઈ ભેટ આપી કોઈને, પછી તમે એમ કહો કે પેલું જોયું, હવે જો એ તમને એમ કે આ જોયું પણ સેટ ટાઈટ છે, તો તમને નહીં ગમે. એને સત્ય જ કહ્યું કે ભાઈ મને થવાનું નથી તમે જે ટી શર્ટ આપ્યું છે, એ તમને ગમ્યું નહીં. તમારી અપેક્ષા એવી હતી કે એને એમ કહેવું જોઈએ કે આ વિશ્વનું ઉત્તમ ટી શર્ટ છે, આ છેલ્લો પીસ જગતમાં બચ્યો હતો જે તું મારા માટે લઈ આવી, અને હું જીવનભર ઋણી રહીશ, તારા ચરણમાં રહીશ આ એક ટી શર્ટ માટે. પણ એવું તો એને કીધું નહીં, તમારી અપેક્ષા તો એટલી બધી હતી. ત્યાંથી થયો પ્રોબ્લેમ શરૂ, તમારી અપેક્ષા પૂરી ના થઈ. હવે તમને થશે કે મેં એમ કહ્યું કે અપેક્ષા રાખવી. અપેક્ષા સ્નેહની રાખવી, કાળજીની રાખવી, વાલની રાખવી, વખાણની ન રાખવી. કારણ કે બધા તમારા વખાણ કરે જ એવો આગ્રહ તમને ખૂબ દુઃખી કરશે.